नमस्कार विद्यार्थी मित्रों, आप सौनो हार्दिक स्वागत छे। मित्रों, आजना आ लेक्चर में आपणे केटलाक एक्जाम्पल विशे छे ए वात करवानी छे। अगाउ जे थियरीनी चर्चा करी एना पर आधारित एक्जाम्पल्स, राइट। तो सौथी पहेला आपणे वात करीए उदाहरण नंबर 1.7 नी। एमां शुं कहेवामां आवेल छे कि एक समबाजु त्रिकोण छे। केवो त्रिकोण? समबाजु, जेनी बाजूनी दरेक बाजूनी लंबाई स्मोल एल छे। आ समबाजु त्रिकोणना शिरोबिंदुओ ए बी सी छे। तमे आकृतिमां जोई शको छो कि ए बिंदु पासे क्यू विद्युत भार छे, बी बिंदु पासे क्यू विद्युत भार मुकेल छे अने सी बिंदु पासे माइनस क्यू विद्युत भार मुकेल छे। प्रश्न छे, दरेक विद्युत भार पर लागतुं बळ शोधो। दरेक विद्युत भार पर लागतुं बळ एटले ए पासे रहेल विद्युत भार पर लागतुं बळ, बी पासे रहेल विद्युत भार पर लागतुं बळ अने सी पासे रहेल विद्युत भार पर लागतुं बळ शोधो। तो आपणे फाइंड करिए, चलो ए बिंदु पासे रहेल विद्युत भार क्यू पर कोण कोण बल लगाड़शे? तो के एक तो बी परनो विद्युत भार एटले के क्यू टू लगाड़शे अने एक सी परनो विद्युत भार क्यू थ्री बल लगाड़शे। तो आपणे पहेला सौप्रथम बंनेने सेपरेट फाइंड कर लईए। तो मित्रों, क्यू टू वडे क्यू वन पर लागतुं बळ एनुं मात्र तमारे मूल्य लखवुं होय तो आपणे लखीए एफ वन टू एटले टू वडे वन पर लागतुं बळ। तो मात्र मूल्य तमे लखो तो ए केटलुं थशे? के इंटू क्यू वन क्यू टू अपॉन ते बे वच्चेनुं अंतर, बे वच्चेनुं अंतर छे एल, तो थशे एल स्क्वेर, राइट। आ મૂલ્ય થયું, માત્ર મૂલ્ય, બંનેની કિંમત મૂકી દઈએ ક્યુ વન અને ક્યુ ટુ ની। તો ક્યુ ની કિંમત ક્યુ વન ઇઝ ઇક્વલ ટુ ક્યુ અને ક્યુ ટુ ઇઝ ઇક્વલ ટુ ક્યુ છે। તો મિત્રો, એફ વન ટુ ઇઝ ઇક્વલ ટુ તમને મૂલ્યમાં મળશે કે ક્યુ સ્ક્વેર અપોન એલ સ્ક્વેર। તેવી જ રીતે મિત્રો, ક્યુ થ્રી વડે ક્યુ વન પર લાગતું બળ તમે જો ફાઇન્ડ કરો, સંજ્ઞામાં આપણે લખશું એફ વન થ્રી ઇઝ ઇક્વલ ટુ કે ક્યુ વન ક્યુ થ્રી અપોન એલ સ્ક્વેર। કે ના કે ક્યુ વન એટલે ક્યુ અને ક્યુ થ્રીનું મૂલ્ય પણ ક્યુ જ છે અપોન એલ સ્ક્વેર। તમને પ્રશ્ન થશે મિત્રો કે ક્યુ થ્રી ઇઝ ઇક્વલ ટુ તો માઇનસ ક્યુ છે, ક્યુ થ્રી ઇઝ ઇક્વલ ટુ તો માઇનસ ક્યુ છે। મિત્રો, એનું માત્ર મૂલ્ય લેવાનું છે। શું લેવાનું છે? માત્ર મૂલ્ય। ક્યુ થ્રીનું મૂલ્ય છે ક્યુ થ્રી વીજભાર કેટલો છે? ક્યુ, પણ પ્રકાર કેવો છે? ઋણ, ઋણ પ્રકારનો વિદ્યુતભાર છે। તમારે જ્યારે બળનું મૂલ્ય લખતા હો ત્યારે એ માઇનસ લખવાનું નથી। બળ આ વિદ્યુતભાર છે કેવો છે, ધન કે ઋણ, એના પરથી વિદ્યુત બળની દિશા નક્કી થશે। એના પરથી વિદ્યુત બળની દિશા નક્કી થશે। તો તમારે મૂલ્યમાં માઇનસ નથી મૂકવાનું, આ ખાસ ધ્યાન રાખજો, મૂલ્યમાં માઇનસ મૂકવાનું નથી। વિદ્યુતભાર ઋણ પ્રકારનો છે તો એના પરથી બળની દિશા નક્કી થશે। તો તમે બંને બળના મૂલ્યો લખી લીધા છે, સમીકરણ એક અને સમીકરણ બે બંને બળના મૂલ્યો તમે લખી ચૂક્યા છો। આવી જ રીતે મિત્રો, ક્યુ ટુ પર ક્યુ વન વડે લાગતું બળ, ક્યુ થ્રી વડે ક્યુ ટુ પર લાગતું બળ, એવી રીતે ક્યુ થ્રી પર ક્યુ ટુ વડે લાગતું બળ અને ક્યુ વન વડે ક્યુ થ્રી પર લાગતું બળ તમે ફાઇન કરી શકો છો, બધા સરખા જ થશે। એટલે કે ટૂંકમાં હું વાત કરું તો મિત્રો, એફ વન ટુ અને એફ ટુ વન આ બંનેના મૂલ્યો સરખા થશે। એવી રીતે ત્રણ વડે વન પર લાગતું બળ એટલે એફ વન થ્રી અને એફ થ્રી વન। એવી રીતે મિત્રો, ત્રણ વડે બે પર લાગતું બળ અને બે વડે ત્રણ પર લાગતું બળ આ બધાના મૂલ્યો એક સરખા થશે અને આ બધા મૂલ્યો મિત્રો કેટલા થશે? કે ક્યુ સ્ક્વેર અપોન એલ સ્ક્વેર। આ એ કે ક્યુ સ્ક્વેર અપોન એલ સ્ક્વેર અને આ પણ થશે કે ક્યુ સ્ક્વેર અપોન એલ સ્ક્વેર। આ તમામ બળને એક કોમન સંજ્ઞા આપણે આપવી હોય એફ તો આપી દઈએ, તમામ બળ બધા એફ જેટલા સરખા છે, બધાનું મૂલ્ય એક સરખું છે, દિશા જુદી જુદી હશે એ આપણે વાત કરીએ। ચલો, તો હવે એ ક્યુ વન વિદ્યુત ભાર પર લાગતું પરિણામી બળ તમારે શોધવું હોય, ક્યુ વન વીજભાર પર લાગતું પરિણામી બળ, તો પરિણામી બળ કેમ મળે મિત્રો? તો કે એના પર જેટલા બળો લાગે છે એ બધાનો સદિશ સરવાળો, એટલે ટુ વડે વન પર લાગતું બળ અને થ્રી વડે વન પર લાગતું બળ આ બંનેનો સદિશ સરવાળો।
तो सदिश सरवाळो करवामां तमारे दिशा पण जोवी पड़े। तो सौथी पहला चलो आपणे क्यू टू वडे क्यू वन पर केवुं बळ लागे हवे प्रकार जोवानो होय। क्यू वन केवो छे? धन। क्यू टू ए केवो छे? धन। तो धन अने धन विजभार वच्चे अपाकर्षी बळ लागे। अपाकर्षी बळ लागे एटले कई दिशामां थशे मित्रो? बी थी ए नी दिशामां। आजे बळ छे ए मित्रो बी ए दिशामां थशे। कई दिशामां थशे? बी थी ए दिशामां थशे। कयुं बळ मित्रो? एफ वन टू। एफ वन टू छे ए बी थी ए नी दिशामां थशे। एवी रीते थ्री वडे वन पर लागतुं बळ, तो जो क्यू वन धन छे अने क्यू थ्री ऋण छे, एक धन ने एक ऋण, तो केवुं बळ लागे? आकर्षी। एटले क्यू थ्री छे ए क्यू वन ने पोतानी तरफ आकर्षी बळ लगाडशे, એટલે એની દિશા છે એ થશે મિત્રો એ થી સી ની દિશામાં। એફ વન થ્રી જે છે એ થશે મિત્રો એ સી દિશામાં। કઈ દિશામાં? એ સી દિશામાં। તો આપણે બંનેની દિશા છે એ નક્કી કરી લીધી। બંને બળના મૂલ્યો સરખા છે, જો બંને બળના મૂલ્યો સરખા છે, દિશા આપણે નક્કી કરી તો બંને એક જ દિશામાં નથી। એફ વન ટુ ને એફ વન થ્રી બે એક જ દિશામાં નથી, નહીતર પરિણામી શું થાય? બંને મૂલ્યોનો સરવાળો વિરુદ્ધ દિશાના હોય તો, આ બે વિરુદ્ધ દિશાના હોય તો પરિણામી બળ શું થાય? એક મોટું મૂલ્ય હોય એમાંથી નાનું મૂલ્ય બાદ કરવાનું। તો બંને એક દિશાના નથી, બંને વિરુદ્ધ દિશાના નથી, પરંતુ બંને વચ્ચે કાંઈક ખૂણો છે। એફ વન ટુ અને એફ વન થ્રી વચ્ચે ખૂણો છે થીટા જેટલો। તો મિત્રો બે વચ્ચે થીટા જેટલો ખૂણો હોય તો તમે આ પરિણામી બળનું મૂલ્ય કેવી રીતે શોધી શકો? તો એક રીત તમને આવડતી હશે મિત્રો, આમ તો બે રીત તમને આવડે જ છે, કોઈ નવી વાત નથી પરિણામી બળ શોધવું। તમે અહીંયા જુઓ, એફ વન ટુ છે સમક્ષિતિજ દિશામાં છે, એફ વન થ્રી સમક્ષિતિજ દિશામાંય નથી ને ઉર્ધ્વ દિશામાંય નથી, તો એફ વન થ્રીના બે ઘટક પાડી દો, એક સમક્ષિતિજ ઘટક એક ઉર્ધ્વ ઘટક, પછી સમક્ષિતિજ દિશાનું પરિણામી બળ અને ઉર્ધ્વ દિશાનું પરિણામી બળ શોધી લો, અને પછી એનો તમે શું કરી નાખો? સભાચકોની રીતે અથવા તો ત્રિકોણની રીતે સરવાળો કરી દો, એમ પણ ચાલે, અને આમ પણ ડાયરેક્ટ ફોર્મ્યુલામાં કિંમત મૂકો તો પણ ચાલે, કે એફ વન સ્ક્વેર પ્લસ એફ ટુ સ્ક્વેર પ્લસ ટુ એફ વન એફ ટુ કોસ થીટા। એટલે અહીંયા એફ વન તરીકે એફ વન ટુ છે અને એફ ટુ તરીકે એફ વન થ્રી છે, એટલે એફ વન ટુ એફ વન થ્રી કોસ થીટા। એમાં થીટા કોની કોની વચ્ચેનો ખૂણો થાય મિત્રો? તો કે આ બે બળ વચ્ચેનો। તો એ બે બળ વચ્ચેનો ખૂણો કેટલો છે? તો કે આ ત્રિકોણ કેવો છે મિત્રો? સમબાજુ છે, એટલે દરેક ખૂણો કેટલો હોય? 60 ડિગ્રીનો હોય। હવે તમે જુઓ, એફ વન એ અને બી એ સમક્ષિતિજ દિશા છે, અને એ અને સી એ દિશા એ આ બાજુનો ખૂણો 60, તો આ ટોટલ ખૂણો કેટલો થાય? 180। તો આ બીચો એ ખૂણો કેટલો થાય? 120 ડિગ્રીનો થાય। તો અહીંયા થીટાની વેલ્યુ છે 120 છે મિત્રો, થીટાની વેલ્યુ કેટલી છે? 120। તો એફ વન નું મૂલ્ય શું થશે? તો કે અંડર રૂટ એફ વન ટુ નું મૂલ્ય અને એફ વન થ્રી નું મૂલ્ય, આ મેં તમને કીધું બે સરખા છે, એની કિંમત મૂકીએ, એનો સ્ક્વેર કરવાનો છે, જો એટલે કે ક્યુ સ્ક્વેર અપોન એલ સ્ક્વેર એનો સ્ક્વેર વત્તા કે ક્યુ સ્ક્વેર અપોન એલ સ્ક્વેર એનો સ્ક્વેર વત્તા ટુ। એફ વન ટુ ની કિંમત કે ક્યુ સ્ક્વેર અપોન એલ સ્ક્વેર, એફ વન થ્રી ની કિંમત કે ક્યુ સ્ક્વેર અપોન એલ સ્ક્વેર અને કોસ 120, રાઈટ? હવે તમારે માત્ર સાદરૂપ આપવાનું છે, આ એક પદ આ બીજું પદ અને આ ત્રીજું પદ, આ ત્રણે ત્રણ માંથી કોમન શું છે? તો કે ક્યુ સ્ક્વેર અપોન એલ સ્ક્વેર એનો વર્ગ આ કોમન છે, તો એને કોમન લઈ લઈએ। એટલે જો અહીંયા વર્ગમૂળમાં આપણે કે ક્યુ સ્ક્વેર અપોન એલ સ્ક્વેર એનો વર્ગ આટલું કોમન લઈ લઈએ તો બચશે શું? તો કે અહીંથી આ પદ કોમન એટલે વન, વત્તા અહીંથી આ પદ કોમન એટલે વન, વત્તા અહીંથી બે વધશે, આ પદ તો કોમન આવી ગયું છે, કોસ 120। કોસ 120 ની કિંમત કેટલી થાય? તો તમને આવડતું હશે મિત્રો કે કોસ 120 છે એને હું આમ લખી શકું કોસ 90 વત્તા 30। હવે કોસ 90 વત્તા 30 એટલે ચરણ નંબર કયું થાય? બીજું ચરણ નંબર। બીજામાં મિત્રો ઓલ એસટીસી મુજબ કોસ વિધેય ઋણ વિધેય હોય એટલે જવાબ તમારો થાય માઇનસ, કેટલા?
तो के 37 कितना 37 तो cos 120 ની કિંમત -37 જેટલી થાય તો -37 ની કિંમત તમને ખ્યાલ છે કેટલી 1/2 તો આ જે કિંમત છે 120 એની કિંમત થશે -1/2 ચલો તો f1 is equal to શું થશે આ જે પદ છે એનો સ્ક્વેર છે એનો વર્ગમૂળ કરી દઈએ વર્ગમૂળ ની બહાર લઈ લઈએ એટલે કે q² / l² તો અહીંયા વર્ગમૂળ માં શું હશે 1 + 1 અને આ બે બે કેન્સલ એટલે -1 એટલે 1 + 1 અને -1 એટલે વર્ગમૂળ માં 1 વધ્યું વર્ગમૂળ માં 1 એટલે 1 તો f1 ની કિંમત મિત્રો તમને મળી કે q² / l² લો આ તમને q1 વીજભાર પર લાગતું परिणामी बल छे ए प्राप्त थयु हवे आ परिणामी बल नी दिशा कई छे परिणामी बल F13 दिशा मा छे के F12 दिशा मा अहीं तमने आकृति दोरीने बतावी दऊं आ मित्रो F13 नी दिशा छे अने आ F12 नी दिशा छे तमारे अहीं जे Q1 वीजभार छे एना पर लागतुं परिणामी बल शोधवानुं हतुं तमे परिणामी बल छे એનો મૂલ્ય શોધી લીધું છે તમારે હવે એની દિશા શોધવાની છે શું શોધવાનું છે દિશા તમારે શોધવાની છે મે તમને કીધું એમ પરિણામી બળ આમે શોધી શકાય અથવા તો બીજી રીત મે તમને કીધી હતી આ ખૂણો કેટલો છે મિત્રો 60 નો તો F13 ના બે ઘટક પડે એક એનો સમક્ષિતિજ દિશામાં ઘટક F13 નો સમક્ષિતિજ દિશામાં ઘટક તો કે F13 cos 60 એનો ઉર્ધ્વ દિશામાં ઘટક કેટલો થાય F13 sin 60 હવે તમે મિત્રો આ F13 ને ભૂલી જાઓ હવે તમે જો સમક્ષિતિજમાં એક F12 એક F13 cos 60 બંને વિરુદ્ધ દિશાના છે તો મિત્રો સમક્ષિતિજ દિશાનું બળ આ બેના સદિશ સરવાળાથી મેળવો ઉર્ધ્વ દિશાનું બળ કેટલું F13 sin 60 તો આમાં F13 F12 ની કિંમત છે એમાંથી F13 cos 60 બાદ કરવા પડે અને પછી તમારે એ બેનું પરિણામી બળ છે એ શોધવું પડે F13 sin 60 આ અને આ બેનું પરિણામી એ પછી એનો પરિણામી તમને આવડે છે એ રીતે ફાઇન્ડ કરવું પડે અને મેં તમને કીધું એમ તમારે દિશા શોધવી હોય તો સબાચકોના નિયમ અનુસાર તમે સમબાજુ ચતુષ્કોણ બનાવો તો અહીંયા તમારા પરિણામી બળની દિશા છે એ તમને મળશે તો આ દિશા છે એ F1 ની થશે એટલે કે Q1 પર લાગતા બળની દિશા છે F1 એ સબાચકોના નિયમ અનુસાર તમને આ ડાયરેક્શનમાં મળશે અને એ ડાયરેક્શન છે એ ડાયરેક્શન થશે બી થી સી ની દિશામાં કઈ દિશામાં થશે BC દિશામાં રાઈટ આવી જ રીતે મિત્રો તમારે Q2 પર લાગતું પરિણામી બળ શોધવાનું છે અને Q3 પર લાગતું પરિણામી બળ ચલો Q2 પર હવે તમારા મૂલ્યો તમારી જાતે હોમવર્કમાં ફાઇન્ડ કરી અને લખવાના છે આપણે શોર્ટમાં કહી દઈએ તો આના પર Q2 પર Q1 વડે લાગતું બળ એટલે કે F21 છે એ અપાકર્ષી થાય એટલે કે આ ધન x દિશામાં થશે જ્યારે કે આ ઋણ છે આ ધન છે એટલે આકર્ષી બળ થશે એટલે કે F23 છે એ આ દિશામાં થશે આ બંનેનું પરિણામી બળ તમે સબાચકોની રીતે મેળવો બંનેનું પરિણામી બળ તો મિત્રો એ પરિણામી બળ તમને F3 છે એનું મૂલ્ય છે લગભગ આટલું જ મળશે તમને દિશા છે એની કઈ થશે મિત્રો A થી C ની દિશામાં કઈ દિશામાં A થી C ની દિશામાં આ જ રીતે મિત્રો C બિંદુ પાસે રહેલ Q3 વિદ્યુતભાર ઉપર Q1 છે આકર્ષી બળ લગાડશે એટલે F31 ની દિશા છે F31 એટલે 1 વડે 3 પર લાગતું બળ અને F32 એટલે કે 2 વડે 3 પર લાગતું બળ આ બે આ ડાયરેક્શનમાં થશે બંનેના મૂલ્યો સરખા છે એટલે તમે સબાચકોની રીતે પરિણામી બળની દિશા ફાઇન્ડ કરો એટલે તમને આ કોણ દ્વિભાજકની દિશા પર કોણ દ્વિભાજકની દિશા પર છે એ તમને મળશે અહીંયા હું ધારો કે ડી નામ આપી દઉં તો તમને F3 છે F3 એ મિત્રો કઈ દિશામાં મળશે C થી D ની દિશામાં અથવા તો હું એમ લખી શકું કે F3 ની દિશા કઈ છે F3
तो के खूणो ए सी बी ना द्विभाजक नी दिशा में, द्विभाजक नी दिशा में जे मैं अहीं आकृति में बतावी सी डी दिशा में, राइट। तो आ रीते तमे दरेक वीजभार पर लागतु बळ छे ए शोधी शको छो। चलो नेक्स्ट एक्जाम्पल नी आपणे वात करीए मित्रों। अहीं तमने बे जुदी जुदी आकृतिओ आपेल छे। आकृति ए अने बी बन्ने मा मित्रों नियमित विद्युत क्षेत्र आपेलू छे तमने। केटलू? 2×10⁴ न्यूटन पर कूलम नू नियमित विद्युत क्षेत्र प्रवर्तमान छे। मित्रों आज विद्युत क्षेत्र रेखाओं में जे दोरी छे ए केवी छे? दोरेली एकबीजाने समांतर अने एकबीजाथी समान अंतरे, जे दर्शावे छे नियमित विद्युत क्षेत्र। आपणे नेक्स्ट लेक्चर में एना विशे वात करशुं के विद्युत क्षेत्र रेखाओ। तो आज विद्युत क्षेत्र रेखाओ छे नियमित विद्युत क्षेत्र दर्शावे छे। तो आ बधी जग्याए विद्युत क्षेत्र आ दाखला तरीके जुदा जुदा क्षेत्रमांना बिंदुओ लऊं, आ ए बिंदु, आ बी बिंदु, आ सी बिंदु, आ डी बिंदु, आ एक्स बिंदु, आ वाई बिंदु, आ झेड बिंदु। तो दरेक बिंदु पासे विद्युत क्षेत्र केटला मूल्यनुं छे? 2×10⁴ न्यूटन पर कूलम। आवुं नियमित विद्युत क्षेत्र छे ए प्रवर्ते छे, राइट। बंने किस्सामां डिफरन्स एटलो छे, आकृति ए मां जे विद्युत क्षेत्र छे ए ऊर्ध्व दिशामां छे, ज्यारे आकृति बी मां जे विद्युत क्षेत्र छे ए अधो दिशामां छे। डिफरन्स बंनेमां आटलो छे। ओके, आकृति ए मां तमे जुओ एक इलेक्ट्रॉन छे, माइनस ई एटले इलेक्ट्रॉन अने प्लस ई एटले प्रोटोन। तो एक इलेक्ट्रॉन छे ए मित्रों आ बाह्य विद्युत क्षेत्र मां 1.5 सेंटीमीटर नुं मुक्त पतन छे ए अनुभवे छे। तो तेना माटे केटलो समय लागशे? सेम प्रश्न अहीं छे के एक प्रोटोन छे आ बाह्य विद्युत क्षेत्र मां मित्रों 1.5 सेंटीमीटर नुं पतन पामे तेना माटे केटलो समय लागशे, राइट। तो आपणे आ गणतरी केम करशुं? तो के मित्रों आपणे अगाउ वात करी गया छीए के बाह्य विद्युत क्षेत्र में जो विजभारित कण मुकवामां आवे तो तेना पर बाह्य विद्युत क्षेत्र बल लगाड़े छे। चलो आ इलेक्ट्रॉन विलेक्ट्रॉन भूली जाओ बधुं, आ बाह्य विद्युत क्षेत्र छे केटलुं छे? तो के ई मूल्यनुं छे। एमां क्यू विजभारित कण मुकवामां आवे तो आ क्यू विजभारित कण उपर आ बाह्य विद्युत क्षेत्र शुं करे? तो के बल लगाड़े। एनुं इक्वेशन तमे सौ जाणो छो के आ बाह्य विद्युत क्षेत्र वडे क्यू विजभारित पर कण पर लागतु बळ एफ इज इक्वल टू क्यू ई, राइट। जो क्यू धन होय तो एना पर बाह्य विद्युत क्षेत्रनी दिशामां बळ लागे, जो क्यू ऋण होय तो एना पर बाह्य विद्युत क्षेत्रनी विरुद्ध दिशामां बळ लागे, राइट। तो आ क्यू विजभारित कण ने बदले अथवा तो क्यू विजभारित कण तरीके अहीं तमारी पासे इलेक्ट्रॉन छे मित्रों। अहीं कोण छे? इलेक्ट्रॉन। तेथी आ आजे विद्युत बळ छे एनुं मूल्य शुं थशे? इलेक्ट्रॉन ना विजभार नु मूल्य गुणिया ई नु मूल्य। कई दिशा में थाय? तो के इलेक्ट्रॉन छे तो ऋण विजभारित छे, ऋण विजभारित होय तो बाह्य विद्युत क्षेत्र करता विरुद्ध दिशा में बल लागे। एटले बल नी दिशा में विद्युत क्षेत्र नी दिशा करता उल्टी दर्शावेली छे। तो तमने आ रीते बल मळशे। बल मळे एना परथी शुं शोधी शकाय? प्रवेग। बल ना छेद में दळ परथी। एक वक्त तमने प्रवेग मळी जाय तो तमे मित्रों अचल प्रवेगी गतिना समीकरण परथी टाइम शोधी शको। केवी रीते? तो के अचल प्रवेग गतिनुं समीकरण तमे जाणो छो, स्थानांतर x बराबर v0t प्लस 1/2 at स्क्वेर। हवे मित्रों आमां प्रारंभिक वेग, आ इलेक्ट्रॉन पतनની શરૂઆત કરે ત્યારે એનો પ્રારંભિક વેગ તમને પ્રશ્નમાં કીધું નથી પ્રારંભિક વેગ આટલો છે, તો પ્રારંભિક સ્થિતિ આપણે સ્થિર ગણવાની। સ્થિર સ્થિતિમાંથી શરૂઆત કરીએ તો પ્રારંભિક વેગ 0 એટલે x બરાબર 1/2 at સ્ક્વેર થયું। તો t બરાબર કેવી રીતે થાય? તો 2 ને આ બાજુ લઈએ એટલે 2x છેદમાં a બરાબર t સ્ક્વેર થાય। તો t બરાબર શું થાય? तो के अंडर रूट 2x ना छेद मा a, x अथवा तो h स्थानांतर, x अथवा तो h, तो अंडर रूट 2h ना छेद मा a। तो आ जनरल इक्वेशन पर थी तमे मित्रों टाइम से गणवानो छे। तो बे तो अचल वेल्यू थई, h एटले 1.5 सेंटीमीटर एटले के 1.5×10⁻²² मीटर। तमारे गोतवानो शुं रह्यु? प्रवेग। प्रवेग नो गोतवो पड़शे। तो प्रवेग केम फाइंड करशुं? मैं अगाउ कीधुं एम एना पर लागतु बळ छेद में एनुं दळ।
तो बल केम फाइंड करशु? एफ बराबर क्यू ई पर थी, राइट। तो आपणे फाइंड से करिए एटले तमने ख्याल आवशे। चलो इलेक्ट्रॉन पर बाह्य विद्युत क्षेत्र ई वडे लागतु विद्युत बल एफ बराबर क्यू ई पर थी। एफ बराबर क्यू एटले इलेक्ट्रॉन नो वीजभार अने ई एटले बाह्य विद्युत क्षेत्र अने आ बल छे ए कई दिशा में थशे? तो कि इलेक्ट्रॉन छे ए ऋण वीजभार छे एटले बाह्य विद्युत क्षेत्र ने विरुद्ध दिशा में, बाह्य विद्युत क्षेत्र नी विरुद्ध दिशा में, विरुद्ध दिशा में। तो जो बाह्य विद्युत क्षेत्र कई दिशा में आपेलू छे? ऊर्ध्व दिशा में। तो इलेक्ट्रॉन ऊपर बल कई बाजू लागशे? अधो दिशा में, राइट। आना परथी तमे एफ नी गणतरी करी सको छो। डायरेक्ट अत्यारे ज गणतरी करवी होय तो गणतरी करी लईए अने खाली एमनम समीकरण स्वरूपे राखवू होय तो एमनम समीकरण स्वरूपे राखजो। चलो छेल्ले बधी किंमतो मूकशु, अत्यारे समीकरण स्वरूपे राखीए अने आपणे आपीए समीकरण एक। चलो तेथी इलेक्ट्रॉन नो प्रवेग आ बळ वडे इलेक्ट्रॉन ने मळतो प्रवेग, ने मळतो प्रवेग ए बराबर आ इलेक्ट्रॉन नो प्रवेग छे एटले सफिक्स में ई लखू छू। इलेक्ट्रॉन ने मळतो प्रवेग तो के इलेक्ट्रॉन पर लागतु बळ ना छेद में इलेक्ट्रॉन नु दळ। इलेक्ट्रॉन पर लागतु बळ ई इनटू ई समीकरण एक पर थी छेद में इलेक्ट्रॉन नु दळ एम ई। आ समीकरण नंबर बे। आ इलेक्ट्रॉन नो प्रवेग मळी गयो मित्रों। हवे अचल प्रवेगी समीकरण पर थी अचल प्रवेगी गति ना समीकरण पर थी तमारे शुं फाइंड करवानो? टाइम स्थानांतर h बराबर वी जीरो टी प्लस वन हाफ ए टी स्क्वेर। आना पर थी मित्रों प्रारंभिक स्थिति स्थिर होय तो h बराबर वन हाफ ए टी स्क्वेर, कारण के प्रारंभिक स्थिति छे ए स्थिर छे। तो मित्रों फाइनली तमने शुं मळी जाय? ए बराबर अंडर रूट टू एच ना छेद में ए। हवे आ वस्तु सॉरी टी बराबर हवे इलेक्ट्रॉन माटे आपणे इक्वेशन लखी आ समीकरण नंबर त्रण। तो इलेक्ट्रॉन माटे आ समीकरण ने आपणे लखीए टी ई इलेक्ट्रॉन ने लागतो समय। तो टू एच ना छेद में इलेक्ट्रॉन नो प्रवेग, इलेक्ट्रॉन ना प्रवेग नी किंमत आपणे समीकरण नंबर बे माथी मूकी दईए तो मित्रों आ थशे टू एच ना छेद में ई ना छेद में एम ई, एटले ए जे एमई छे ए छेदनो छेद क्यां जशे मित्रों? अंशमां, एटले टू एच गुणिया एमई ना छेद में ई। आ तमने इक्वेशन फाइनली इलेक्ट्रॉन ने एच जेटलू मुक्त पतन, एच जेटलू पतन करवा माटे लागतो समय छे ए समीकरण चार मां आवे। तमे बधी किंमतो मूकी दो समीकरण चार नी अंदर, बधी किंमत तमारे मूकवानी छे। अंडर रूट टू एच, एच 1.5 सेंटीमीटर ले 1.5 इंटू 10^-2 एम ई, एम ई एटले इलेक्ट्रॉन नु दळ मित्रों। इलेक्ट्रॉन नु दळ 9.1 इंटू 10^-31 केजी अपॉन ई, ई एटले इलेक्ट्रॉन नो वीजभार 1.6 इंटू 10^-19 कूलम। जो हजी तमने प्रश्न कदाच थई जाय के इलेक्ट्रॉन नो वीजभार तो ऋण होय तो अहीं ऋण केम नथी लगता? मित्रों आ टाइम समय गणीए छीए, अहीं ऋण लखवानी कोई जरूर नथी। अगाना आगळना क्वेश्चनमां आपणे कीधुं हतुं बळनुं मूल्य नक्की करो छो त्यारे माइनस मूकवानी जरूर आवश्यकता नथी अने मूकवाना नथी, अहीं पण नथी मूकवाना। एना परथी शुं नक्की थाय? दिशा नक्की थाय के आ ऋण वीजभार छे तो बाह्य विद्युत क्षेत्र करता विरुद्ध दिशामां बळ लागशे, धन वीजभार होय तो बाह्य क्षेत्रनी दिशामां बळ लागशे। एटले वीजभारना प्रकार उपरथी तेना पर लागता बळनी दिशा नक्की थशे। तमारे समय गणती वक्ते तो एनी वच्चे लागता बळनुं मूल्य गणती वक्ते माइनस मूकवाना नथी। ओके ई एटले बाह्य विद्युत क्षेत्र जे केटलुं आपेलुं छे तमने 2 इंटू 10^4
અહીંથી તમે સાદરૂપ આપશો એટલે મિત્રો તમને ટાઈમ છે એ સેકન્ડમાં પ્રાપ્ત થશે એસઆઈ એકમ, કારણ કે આપણે બધો ડેટા છે એ એસઆઈ એકમમાં મૂકેલો છે આ બધો ડેટા, તો આન્સર પણ એસઆઈ એકમ સેકન્ડમાં છે એ તમને મળશે. અને સેમ વે પ્રોટોન માટે વાત કરવાની છે, તો પ્રોટોન માટે લાગતું બળ, તો અહીંયા પ્રોટોન પર બાહ્ય વિદ્યુત ક્ષેત્ર એ વડે લાગતું બળ આ જ ઇક્વેશન ઉપરથી એફ બરાબર પ્રોટોનનો વીજભાર એ જ છે, એટલે બળ તો આટલું જ લાગશે. આ બળ વડે પ્રોટોનને મળતો પ્રવેગ એપી બરાબર શું થશે, તો પ્રોટોન પર લાગતું બળ એફપી ના છેદમાં પ્રોટોનનું દળ આવશે, અહીંયા એમીને બદલે એમપી આવશે, પ્રોટોનનું દળ અંશમાં ઈ ઇન્ટુ ઈ જ રહેશે, અહીંયા એમપી આવશે. આ ઇક્વેશનમાં આપણે પ્રોટોન માટે લાગતો સમય જો ફાઇન કરવા માંગતા હોય તો પ્રોટોન માટે શું થશે, પ્રોટોનને લાગતો સમય ટીપી બરાબર ટુ એચ ના છેદમાં એપી, પ્રોટોનનો પ્રવેગ આવશે. અહીંયા જેમ અહીંયા ઇલેક્ટ્રોનનો પ્રવેગ લીધો એમ પ્રોટોનનો પ્રવેગ આવશે. પ્રોટોનનો પ્રવેગ કેટલો થશે મિત્રો, ટુ એચ ના છેદમાં પ્રોટોન પર લાગતું બળ ના છેદમાં પ્રોટોનનું દળ, લાગતું બળ ઈ અને છેદમાં એનું દળ છે અંશમાં જશે એમપી. બસ આ કિંમત તમે મૂકો એટલે પ્રોટોન પ્રોટોનને 1.5 સેન્ટીમીટર જેટલું પતન થવા માટે કેટલો સમય લાગશે એ તમને પ્રાપ્ત થશે કેટલા બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં, રાઈટ. આ જ પ્રશ્નની અંદર આગળ એક પ્રશ્ન પૂછ્યો છે કે આ જે સમય તમને પ્રાપ્ત થાય એને તમે ગુરુત્વ પતન થતું હોય તો કેટલો સમય લાગે એની સાથે સરખામણી કરો, એની સાથે સરખામણી કરો. તો મિત્રો તમે આ સમીકરણ પરથી સમીકરણ બે અથવા તો ઇલેક્ટ્રોન અથવા પ્રોટોનનો તમે પ્રવેગ એક વખત ફાઇન કરી લો, સમીકરણ બે પરથી તમે ઇલેક્ટ્રોનનો પ્રવેગ ફાઇન કરો, ઇલેક્ટ્રોનનો પ્રવેગ અથવા પ્રોટોનનો પ્રવેગ ફાઇન કરવો હોય તો કે ઈ ઇન્ટુ ઈ ના છેદમાં પ્રોટોનનું દળ, ઈ એટલે 1.6 ઇન્ટુ 10⁻¹⁹, ઈ કેપિટલ એટલે બાહ્ય વિદ્યુત ક્ષેત્ર જે તમને આપેલું છે 2 ઇન્ટુ 10⁴ અપોન પ્રોટોનનું દળ, કેટલું થશે પ્રોટોનનું દળ મિત્રો 1.6 ઇન્ટુ 10⁻²⁷ kg, રાઈટ. તો 1.6 કેન્સલ થશે તો આન્સર શું આવશે, આ 10⁻¹⁹ +4 અને આ -27 છે અંશમાં જશે તો +27 એટલે અંશમાં જશે -27 એટલે પ્લસ થઈ જશે, 27 - 19 એટલે 8, 8 ને આ બીજા 4 એટલે 12, એટલે 2 × 10⁻²⁰ મીટર પર સેકન્ડ સ્ક્વેર. લ્યો એક પ્રોટોન છે મિત્રો જે કેટલા વિદ્યુત ક્ષેત્રમાં છે, 2 × 10⁴ ન્યૂટન પર કુલમના વિદ્યુત ક્ષેત્રની અસર હેઠળ છે, એટલે એ વિદ્યુત ક્ષેત્ર વડે જે બળ લાગે ઈ ઇન્ટુ ઈ જેટલું એ બળની અસર હેઠળ ઇલેક્ટ્રોન સોરી પ્રોટોનને પ્રાપ્ત થતો પ્રવેગ તમે જુઓ, ખાલી પ્રવેગ 2 × 10⁻²⁰ મીટર પર સેકન્ડ સ્ક્વેર. જો આ બાહ્ય વિદ્યુત ક્ષેત્ર ના હોય અને ગુરુત્વ બળની અસર હેઠળ પ્રોટોન છે નીચે પડતો હોય તો એનો પ્રવેગ કેટલો હોય, તો તમને ખબર છે ગુરુત્વ બળ અસર હેઠળ કોઈ પણ પદાર્થ જ્યારે મુક્ત પતન કરે ત્યારે એનો પ્રવેગ હોય 9.8 મીટર પર સેકન્ડ સ્ક્વેર, 9.8 મીટર પર સેકન્ડ સ્ક્વેર. તો તમે જોવો જોઈએ ગુરુત્વ બળની અસર હેઠળ મુક્ત પતન થાય ત્યારે પ્રવેગ અને એક વિદ્યુત ક્ષેત્રની અસર હેઠળ પતન થાય ત્યારે પ્રવેગ, બે વચ્ચે કેટલો ડિફરન્સ છે, 10⁻²⁰ મીટર પર સેકન્ડ સ્ક્વેર ના ક્રમનો પ્રવેગ છે અને આ તો માત્ર 9.8 જ છે, એટલે અહીંથી કહી શકાય કે વિદ્યુત બળ છે એ ખૂબ જ પ્રબળ છે. તો જ્યારે વિદ્યુત બળની વાત કરતા હોય ત્યારે આપણે ગુરુત્વ બળની અસર છે એને અવગણી શકીએ છીએ, રાઈટ. ચલો મિત્રો નેક્સ્ટ એક્ઝામ્પલ આપણે લઈએ, તો જો આકૃતિમાં દર્શાવ્યા મુજબ બે વીજભારિત કણો છે, એક Q1 છે એક Q2 છે. Q1 છે 10⁻⁸ કુલમ છે અને Q2 છે એ પણ 10⁻⁸ કુલમ પણ ઋણ વીજભાર છે, અને Q1 છે 10⁻⁸ કુલમ છે પણ ધન વીજભાર છે, એટલે બંને વીજભાર સમાન મૂલ્યના છે પણ વિરુદ્ધ પ્રકારના છે. પ્રશ્ન શું છે, તો કે પ્રશ્ન છે એ બિંદુ બી બિંદુ અને સી બિંદુ પાસે પરિણામી વિદ્યુત ક્ષેત્ર શોધો, એ બી અને સી બિંદુઓ પાસે વિદ્યુત ક્ષેત્ર શોધો. ચલો સૌથી પહેલા આપણે એ બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્ર શોધીએ, તો એ બિંદુ પાસે
परिणामी विद्युत क्षेत्र तमारे शोधवू होय तो तमारे शू करवू पड़शे तो के ए बिंदु पासे कोने कोने लीधे विद्युत क्षेत्र मळशे तो के Q1 ने लीधे ए बिंदु पासे विद्युत क्षेत्र अने बीजू विद्युत क्षेत्र कोने कारणे Q2 ने कारणे ए पासे विद्युत क्षेत्र अने बन्नेनो सदिश सरवाळो करवो पड़े तो मित्रों Q1 ने लीधे ए बिंदु पासे विद्युत क्षेत्र A1 कहीए छो तो A1 कहीए ए बिंदु पासे विद्युत क्षेत्र कोने कारणे Q1 ने कारणे वत्ता ए बिंदु पासे विद्युत क्षेत्र पण कोने कारणे Q2 ने लीधे आ रीते बन्नेनो तमारे सदिश सरवाळो करवो पड़े तो पहला तो आ बन्नेने शोधवा पड़े तमारे A1 अने A2 ने मित्रों सौथी पहला आपणे A शोधी लईए के Q1 ने लीधे ए बिंदु पासे विद्युत क्षेत्र संज्ञा आपणे एने आपी दीधी E1A ने संज्ञा आपणे आपी दीधी E1A E1 એટલે કે Q1 ને લીધે એ બિંદુએ વિદ્યુત ક્ષેત્ર તો તમને ખ્યાલ હશે મિત્રો કે Q વીજભાર તો આ Q વીજભાર ને લીધે તેનાથી R અંતરે આવેલા P બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્ર કેટલું થાય P બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્ર Q વિદ્યુતભાર ને કારણે KQ/R² તો આ ઇક્વેશન અનુસાર મિત્રો Q1 વીજભાર ને લીધે એ બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્ર કેટલું થાય તો કે KQ1/R² એમાં આર અંતર કોની કોની વચ્ચેનું થાય Q1 થી A તો આકૃતિ જુઓ તમે Q1 થી C અંતર 0.1 છે Q2 થી C અંતર 0.1 મીટર છે A થી Q1 છે એના કરતા અડધું છે જો 0.05 એટલે 0.1 થી અડધું થયું એવી રીતે Q2 થી A છે એ પણ 0.05 એટલે કે 0.1 થી અડધું થયું તો મિત્રો જો આ અંતરને હું R કહું ને તો આ અંતર કેટલું કહેવાય R/2 આ અંતર કેટલું કહેવાય R/2 એવી રીતે Q1 થી B અંતર પણ કેટલું કહેવાય R/2 તો અહીંયા હું કરીશ R/2 નો સ્ક્વેર શું કરીશ R/2 નો સ્ક્વેર એટલે આ 2 નો સ્ક્વેર છે 4 થશે 4KQ1/R² જ્યાં હવે R અંતર શું છે 0.1 અથવા તો ડાયરેક્ટ કિંમત મૂકી દે ચલો આ કાંઈ માથાકૂટમાં ન પડવું હોય તમારે R અને R/2માં તો આપણે ડાયરેક્ટ એની કિંમત જ છે એ મૂકી દઈએ ચલો તો Q1 થી A વચ્ચેનું અંતર છે 0.05 મિત્રો એનો સ્ક્વેર આ ફક્ત મૂલ્ય થયું આ શું થયું ફક્ત મૂલ્ય એવી રીતે મિત્રો Q2 ને લીધે એ બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્ર E2A આપણે એને સંજ્ઞા આપીએ કે Q2/2 વચ્ચેનું અંતર છે 0.05 એનો સ્ક્વેર કિંમત તમને બધાને ખબર છે કે ની કિંમત 9×10⁹ Q1 ની કિંમત તો કે 10⁻⁸ 0.05 એનો સ્ક્વેર એટલે આ કેટલા થશે 9×10⁹ 8 એટલે 1 10 વધ્યા છેદમાં 0.05 નો સ્ક્વેર એટલે શું થાય 5×10⁻² 5નો સ્ક્વેર 25  10×2 10⁴ એટલે આ થયા 9×25 10⁻³ અંશમાં જાય તો પ્લસ થઈ જાય 10³ તો એ થઈ ગયા 9000×25 કેલ્ક્યુલેટરથી જે કરશો એ તમારો જવાબ આવી જશે તો આ પણ શું થશે મિત્રો એટલા જ થશે 9×25×10³ તમને પ્રશ્ન એમ થશે મિત્રો કે Q2 તો ઋણ છે તો પછી અહીંયા તમારે Q2ના જવાબમાં અહીંયા માઇનસ લખવું પડે આવો તમને પ્રશ્ન થાય તો હું તમને ચોખવટ કરી દઉં કે અહીંયા તમે વિદ્યુત ક્ષેત્રનું માત્ર મૂલ્ય મેળવો છો તો એમાં માઇનસ નથી મૂકવાના ઋણ પ્રકારનો વિદ્યુત ભાર છે એના પરથી દિશા ચોક્કસથી નક્કી થશે શું નક્કી થશે દિશા નક્કી થશે મૂલ્યમાં તમારે નથી મૂકવાનું તો E1A અને E2A એના બંનેના તમે મૂલ્યો છે એ મેળવી લીધા છે મૂલ્યમાં માઇનસ નથી મૂકવાના હવે મેં તમને અગાઉ કીધું હતું પરિણામી તો કે આ બંને વિદ્યુત ક્ષેત્રોનો સદિશ સરવાળો કરવો પડે સદિશ સરવાળો કરવો હોય તો દિશા જોવી પડે
तो हवे जो एमा प्रकार जोवो पड़े। क्यू1 ने लीधे ए पासे विद्युत क्षेत्र, दाखला तरीके अगाउ आपणे शीखेला छीए मित्रों के क्यू विद्युत भार ने लीधे, धारो के अहीं एम कहूं के एक्स बिंदु छे, एक्स बिंदु पासे विद्युत क्षेत्र, तो के क्यू थी एक्स ने जोड़ती दिशा पर होय, क्यू थी एक्स ने जोड़ती दिशा पर, का तो बारनी तरफ का तो अंदरनी तरफ। ई केवी रीते? तो के जो धन होय तो बारनी तरफ अने जो ऋण होय तो अंदरनी तरफ। तो तमारे त्यारे प्रकार जोवो पड़े। तो Q1 ने लीधे ए बिंदु पासे विद्युत क्षेत्र, तो Q1 केवो छे, धन के ऋण? तो के धन। तो Q1 थी ए नी दिशामां बारनी तरफ, एटले के Q1 थी ए नी दिशामां तमने विद्युत क्षेत्र मळशे E1A। एवी रीते Q2 वडे ए बिंदु पासे विद्युत क्षेत्र, Q2 वडे। तो मित्रों Q2 केवो छे? ऋण वीजभार छे। ऋण વિજભાર હોય તો શું થશે? Q2 થી એને જોડતી દિશામાં અંદરની તરફ, એટલે જે બીજું વિદ્યુત ક્ષેત્ર છે જે E2A છે એ પણ મિત્રો Q2 માટે છે, એ A થી Q2 ની દિશામાં છે। તો તમે જો એ બિંદુ પાસે જુઓ, એ બિંદુ પાસે આ બંને વિદ્યુત ક્ષેત્ર એક જ દિશાના છે, E1A અને E2A બંને એક જ દિશામાં હોવાથી એ બિંદુ પાસે પરિણામી વિદ્યુત ક્ષેત્ર E નું મૂલ્ય છે, એક શું થશે? E1A નું મૂલ્ય વત્તા E2A નું મૂલ્ય। શા માટે? હું કારણ લખી દઉં છું કે E1A અને E2A બંને એક જ દિશામાં હોવાથી, એક જ દિશામાં હોવાથી, ધારો કે વિરુદ્ધ દિશામાં હોય તો બાદબાકી થાય, બે વચ્ચે ખૂણો થીટા હોય તો અગાઉના પ્રશ્નમાં કર્યું તેમ અંડરરૂટ E1² + E2² + 2E1 × cos θ। તો અહીંયા તમારે બંનેની માત્ર કિંમત મૂકી દો, E1A ની કિંમત છે 9×10³/25 વત્તા આ કિંમત છે 9×10³/25, એટલે ફાઇનલ જવાબ આવશે 2 વખત, એટલે કે 9×18×10³/25, આટલા ન્યૂટન પર કુલમ। આ ઈએ પાસેનું વિદ્યુત ક્ષેત્ર અને એ કઈ દિશામાં થશે? તો કે જે દિશામાં E1 અને E2A છે તે દિશામાં, એટલે કે Q1 થી A ની દિશામાં, Q1 થી A દિશામાં, રાઈટ? તો આ A બિંદુ પાસેનું વિદ્યુત ક્ષેત્ર તમને પ્રાપ્ત થઈ ગયું। આવી રીતે B પાસે શોધવાનું છે। તો Q1 ને લીધે B પાસે વિદ્યુત ક્ષેત્ર, હવે હું શોર્ટમાં લખી દઉં છું મિત્રો, સમય બગાડ્યા વગર ટૂંકમાં સમજાવી દઉં। તો મિત્રો Q1 વિદ્યુત ભારને લીધે બી બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્ર, E1B આપણે સંજ્ઞા આપીએ તો એની કિંમત થશે કે Q1 ના છેદમાં એ બે વચ્ચેના અંતરનો વર્ગ, એટલે 0.05 નો વર્ગ। હવે કિંમત મૂકીને તમારાની વેલ્યુ શોધી લેવાની। એવી રીતે Q2 ને લીધે બી બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્ર શું થશે? કે Q2 ના છેદમાં Q2 થી બી બિંદુનું અંતર, જુઓ આ 0.05 પાછા વત્તા 0.05 અને વત્તા 0.05, 0.05 વત્તા 0.05 એટલે 0.1 થશે, એમાં 0.05 ઉમેરો એટલે 0.15 થશે। તો 0.15 નો સ્ક્વેર આવશે। Q2 ની કિંમત તમે મૂકો, ધ્યાનથી સમજો, 9×10⁹ કે ની કિંમત છે, Q2 ની કિંમત 10⁻⁸ કુલમ મૂકવાની છે, ત્યાં તમારે માઇનસ લખવાના નથી, એ તો પ્રકાર છે ઋણ વીજભાર, એટલે અહીંયા પ્રકારનો માઇનસ લખવાનો નથી, એ મિત્રો એના પરથી દિશા નક્કી થશે, એટલે તમારે અહીંયા આટલા જ લખવાના છે। અહીંયા કિંમત લખવી હોય તો 9×10⁹ × Q1 ની કિંમત 10⁻⁸ અને છેદમાં આવશે 0.05 નો સ્ક્વેર, એટલે બંને કિંમત મળી ગઈ, E1 અને E1B અને E2B। હવે મિત્રો બી બિંદુ પાસે પરિણામી વિદ્યુત ક્ષેત્ર મેળવવું હોય તો E1B અને E2B આ બેનો સદિશ સરવાળો કરવો પડે। સદિશ સરવાળો કરવો હોય તો દિશા જોવી પડે E1B ની ને E2B ની। હવે જુઓ Q1 ને લીધે બી બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્ર, તો કે Q1 કેવો છે? ધન વિદ્યુત ભારને લીધે વિદ્યુત ક્ષેત્ર કેવું હોય? તો કે ત્રિજ્યાવર્તી દિશામાં બહારની તરફ હોય, ત્રિજ્યાવર્તી દિશામાં બહારની તરફ, એટલે E1B છે એ Q1 થી બી ની દિશામાં થયું। Q2 ને લીધે બી બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્ર, Q2 ને લીધે, તો કે એ તો અંદરની દિશામાં હોય, એટલે Q2 ને લીધે બી બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્ર છે E2B, એ મિત્રો બી થી Q2 ની દિશામાં થશે। તો તમે જુઓ બી બિંદુ પાસે જે બે વિદ્યુત ક્ષેત્રો છે E1B ને E2B, એ બે વિરુદ્ધ દિશાના છે। કેવા છે? વિરુદ્ધ દિશાના।
तो मित्रों परिणामी विद्युत क्षेत्र ई बी नु मूल्य शुं थशे तो के बादबाकी करवी पड़शे के नहीं तो के मोटू जे मूल्य छे एमांथी नानू मूल्य बाद करवानू तो आ बे विद्युत क्षेत्रमांथी मोटू क्षेत्र क्यूँ छे ई वन बी के ई टू बी तो तमे जोई शको छो के ई वन बी नु मूल्य वधारे छे तो ई वन बी माइनस ई टू बी અને પરિણામી ક્ષેત્ર છે એ કઈ દિશામાં થશે મોટા ક્ષેત્રની દિશામાં એટલે E1 B ની દિશામાં એટલે કે Q1 થી B ની દિશામાં Q1 થી B ની દિશામાં આ પરિણામી ક્ષેત્ર થશે લ્યો અને એવી રીતે C બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્ર મેળવવાનું છે તો Q1 ને લીધે C પાસે વિદ્યુત ક્ષેત્ર E1C અને Q2 ને લીધે વિદ્યુત ક્ષેત્ર C બિંદુ પાસે E2C આ બંનેના મૂલ્યો મેળવી લ્યો તો કે Q1 ના છેદમાં Q1 થી C નું અંતર 0.1 આનો સ્ક્વેર એટલે થશે 9 ઇન્ટુ 10 રેસ ટુ 9 ઇન્ટુ 10 રેસ ટુ માઇનસ 8 કુલમ અપોન 0.1 નો સ્ક્વેર અને E2 C K Q2 અપોન 0.1 નો સ્ક્વેર કારણ કે Q2 થી C અંતર છે એ પણ 0.1 છે તો આ થશે 9 ઇન્ટુ 10 રેસ ટુ 9 Q2 ની કિંમત 10 ની માઇનસ 8 ઘાત માઇનસ નથી લખવાના આ માઇનસ તો પ્રકારનો છે ભાઈ જો હજી ચોખવટ કરી દઉં કે Q2 છે એ ઋણ પ્રકારનો વીજભાર છે અહીંયા તમે વિદ્યુત ક્ષેત્રની કે બળની મૂલ્ય શોધતા હો ત્યારે માઇનસ નથી મૂકવાના અપોન 0.1 નો સ્ક્વેર બંનેના મૂલ્યો શોધી લીધા મિત્રો C બિંદુ પાસે પરિણામી વિદ્યુત ક્ષેત્ર તો કે 1 Q1 ને લીધે ક્ષેત્ર અને Q2 ને લીધે ક્ષેત્ર બેનો સદિશ સરવાળો બેનો સદિશ સરવાળો સદિશ સરવાળો કરવો હોય તો દિશા જોવી પડે Q1 વિદ્યુતભાર ધન વીજભાર છે તો ત્રિજ્યાવર્તી દિશામાં બહારની તરફ એટલે કે Q1 થી C ને જોડતી દિશામાં બહારની તરફ Q2 વીજભાર ઋણ છે તો Q2 અને C ને જોડતી દિશામાં અંદરની તરફ તો જુઓ આ E1C થશે અને આ E2C થશે હવે C બિંદુ પાસે આ બે જે વિદ્યુત ક્ષેત્રો છે ને એ નથી એક દિશામાં કે નથી વિરુદ્ધ દિશામાં નથી એક દિશામાં કે નથી વિરુદ્ધ દિશામાં તો હવે પરિણામી ક્ષેત્ર તો કે બેનો સદિશ સરવાળો આપણે ખબર છે કાં તો આ બે વચ્ચેનો ખૂણો શોધવો પડે તો શું થઈ જાય EC બરાબર જવું થાય EC નું મૂલ્ય બરાબર અંડર રૂટ E1C નું મૂલ્ય એનો સ્ક્વેર વત્તા E2C એનું મૂલ્ય એનો સ્ક્વેર વત્તા 2 ટાઈમ્સ E1C નું મૂલ્ય ઇન્ટુ E2C નું મૂલ્ય ઇન્ટુ cos થીટા એટલે તમારા થીટા છે એ કોની કોની વચ્ચેનો ખૂણો E1C અને E2C વચ્ચેનો ખૂણો તમારે શોધવો પડે કેમ શોધશો તો કે દાખલા તરીકે C માંથી આપણે એક સમક્ષિતિજ દિશા છે દોરીએ કોને સમાંતર Q1 અને Q2 ને સમાંતર તો મિત્રો આ ત્રિકોણ છે તમે જુઓ સમબાજુ ત્રિકોણ છે આખી બાજુ 0.1 ની આ 0.1 ની અને Q1 ને Q2 ને જોડતી બાજુ છે એ પણ 0.1 ની તો સમબાજુ હોય તો આ ખૂણો 60 ડિગ્રી નો થાય તો આ 60 ડિગ્રી નો થાય રાઈટ આ ખૂણો છે આ ખૂણો એ પણ 60 ડિગ્રીનો છે આ ટોટલ 90 છે તો આ છે એ 30 ડિગ્રીનો થશે સોરી એક વન મિનિટ સમબાજુ ત્રિકોણ છે એટલે આ 60 ડિગ્રી આ એ 60 ડિગ્રી અને આખો ખૂણો છે એ 60 ડિગ્રી તો આખા ખૂણામાંથી આ ભાગ છે આ ભાગ એ કેટલો થાય 30 ડિગ્રી એ 30 થાય તો આ 60 થાય એટલે ટોટલ ખૂણો છે એ 120 ડિગ્રીનો થાય મિત્રો આ થીટાની કિંમત છે એ 120 ડિગ્રી આવે તમે બાકીની કિંમત ઉપરના સમીકરણમાંથી E1C અને E2C ની કિંમતો મૂકી શકો છો પહેલી બાબત બીજી બાબત એમ ન કરવું હોય તો એમ ન કરવું હોય તો અહીંયા હું અલગથી આકૃતિ દોરીને સમજાવી દઉં જે તમને આવડે જ છે C બિંદુ પાસે બે વિદ્યુત ક્ષેત્રો છે એક E1C છે અને એક E2C છે પરિણામી જોઈએ છે તો મિત્રો આ બંનેના ભાગ પણ તમે પાડી શકો છો અને પરિણામી ક્ષેત્ર છે એ શોધી શકો છો રાઈટ મિત્રો E2C નો સમક્ષિતિજ ઘટક અને ઉર્ધ્વ ઘટક E2C નો સમક્ષિતિજ ઘટક કેટલો થાય તો આ ખૂણો કેટલો છે આ ખૂણો કેટલો છે 60 તો આ ઘટક થશે E2C cos 60 E1C નો આ બાજુનો ઘટક E એટલો થશે E1C cos 60 આ E2C cos 60 એવી રીતે ઉર્ધ્વ ઘટક E1C sin 60 અને E2C નો ઉર્ધ્વ ઘટક E2C
साइन 60। अब जो ઇવન સી નું મૂલ્ય અને ઇટુ સી નું મૂલ્ય બે કેવા છે, સરખા છે, તો ઇવન સી અને ઇટુ સી આ બંને સમાન મૂલ્યના છે, સાઇન 60 સાઇન 60, એટલે ઉર્ધ્વ દિશાનું પરિણામી ક્ષેત્ર શૂન્ય થયું। સમક્ષિતિજનું પરિણામી જે થાય એ જ તમારું પરિણામી, તો સમક્ષિતિજનું પરિણામી ક્ષેત્ર કેટલું થશે, ઇવન સી કોસ 60 વત્તા ઇટુ સી કોસ 60, કોસ 60 એટલે 1/2, તો ઇવન સી 1/2 વત્તા ઇટુ સી છે એની જગ્યાએ ઇવન સી જ હું લખીશ, શું કામ કે બેને મૂલ્યો સરખા છે, કૌંસમાં કારણ ઇવન સી બરાબર ઇટુ સી છે એટલે। તો ફાઇનલી તમારો જવાબ આવી ગયો ઇવન સી, કે ઇસી પાસેનું જે વિદ્યુત ક્ષેત્ર છે એ ઇવન સી અથવા તો ઇટુ સીના મૂલ્ય જેટલું જ થશે, પરંતુ અને એની દિશા કઈ હશે, એની દિશા હશે સમક્ષિતિજ દિશામાં। તો સી બિંદુ પાસે પરિણામી વિદ્યુત ક્ષેત્ર છે, એની દિશા છે એ થશે સમક્ષિતિજ દિશામાં, સબાચકોની રીતે પણ તમે શોધી શકો। તો આપણે આ ફાઇન્ડ કર્યું ત્રણેય બિંદુઓ પાસે પરિણામી વિદ્યુત ક્ષેત્ર।